ઈંધણમાં સતત ભાવ વધારાથી રાજકોટની જનતા પણ ત્રાહિમામ પુકારી ઉઠી છે. આજે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તો પેટ્રોલમાં પ્રતિ લીટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે 37 પૈસાનો વધારો થયો છે, જે બાદ રાજકોટમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયાને પાર પહોંચ્યો છે. હાલ પેટ્રોલનો ભાવ 105 રૂપિયા 32 પૈસા પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલનો ભાવ 105 રૂપિયા 6 પૈસા પર પહોંચ્યો છે. મહેંગાઈ કી માર આખી વાર મોદી સરકાર. કદાચ 2014 પહેલા આ નારાઓ એ સમગ્ર દેશની અંદર સંભળાયા અને લોકોએ કેન્દ્ર સરકારની અંદર ભાજપા સરકારને બહુમતી સાથે ચૂંટીને મોકલી. પરંતુ આજની સ્થિતિની વાત કરીએ તો આજે 2021ની અંદર મોંઘવારી એ આસમાને પહોંચી છે અને કદાચ જે આમ જનતા છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ફરીથી એ નારાઓ યાદ કરી રહી છે. પરંતુ કહેવાય છે કે હાલની સ્થિતિ મુજબ જે રીતે મોંઘવારી વધી રહી છે, આમ આદમીનું બજેટ ખોરવાયું છે અને દિવાળી કેવી રીતે ઉજવાશે, કેવી રીતે દિવાળી જશે તે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અવિરત પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો છે તે જોવા મળી રહ્યો છે અને આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો. પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 37 પૈસા જેટલો ભાવ વધારો થયો છે અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે આપણે વાહન ચાલકો સાથે જ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું. કાકા, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, શું કહેશો? બહુ જ ભાવ વધી ગયા, એવા કરવું હું તમે કહો. મધ્યમ વર્ગ માટે કેવી પરિસ્થિતિ? ખરાબ પોઝિશન છે બધાની, બિચારાની. આ ભાવ વધી જાય એના હિસાબે અમે તો ફેલ કરી, કેવું જોખમ છે, કમાઈ હે નહીં, કોમ્પિટિશન એવડી હે, વાત મૂકી દો. તો ચોક્કસથી રાજકોટની અંદર ક્યાંક ને ક્યાંક આ મોંઘવારીને લઈને આમ આદમી પરેશાન બન્યો છે અને હવે ભાવ ઘટે અથવા તો મોંઘવારી ઘટે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આશાવાદ એ ક્યારે સાર્થક થાય તે જોવું રહ્યું. કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિત જાની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.